ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકીએ તેવી બટેકાની સૂકી ભાજી બનાવવાના છીએ તો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બે લાયકન તો જરૂરથી દબાવી દેજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે બટેકાની સૂકી ભાજી બનાવવા માટે મેં અહીં આઠ એક બટેકા બાફી લીધા છે તેના નાના ટુકડા કરી લઈશું તો હવે એક કઢાઈમાં બે ચમચા જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરું એડ કરીશું સિંગદાણા કાચા લીધા છે તો તેને થોડીવાર સાંતળી લઈશું હવે તેમાં થોડા મીઠા લીમડાના પાના એડ કરીશું ચારથી પાંચ લીલા મરચાં સમારેલા એડ કરીશું જો લાલ મરચું નાખવું હોય તો લીલા મરચાં થોડા ઓછા નાખવાના હવે અહીં બેથી ત્રણ ચમચી જેટલી સૂકી દ્રાક્ષ એડ કરીશું અને તેને બરાબર સાંતળી લઈશું મોટા રસોઈયાઓ જ્યારે ફરાળી સૂકી ભાજી બનાવે છે તો તે લોકો દ્રાક્ષ એડ કરે છે એમાં તો અહીં દ્રાક્ષ બહુ જ સરસ લાગે છે ટેસ્ટમાં તો હવે તેમાં પોણી ચમચી હળદર એડ કરીશું આપણી દ્રાક્ષ પણ ફૂલીને મસ્ત દળા જેવી થઈ ગઈ છે તો બટેકા હવે સમારેલા જે રાખ્યા છે બાફીને તે એડ કરી લઈશું તો હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું હવે તેમાં પાંચ ચમચી મીઠું એડ કરીશું આપણે મીઠું બટેકા બાફતી વખતે પણ નાખ્યું છે અને બે ચમચી ખાંડ એડ કરીશું બે ચમચી લીંબુનો રસ એડ કરીશું હવે તેને હલાવી થોડું મિક્સ કરી લઈશું હવે તેમાં એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે વારો છે ઉપરથી લીલા ધાણા ભભરાવાનો તો આપણે તેના લીલા દાણા વપરાવી લઈશું હવે તેને બરોબર હલાવી સારી રીતે મિક્સ કરી લઈશું તો રેડી છે આપણી આ ફરારી ભાજી તો હવે આપણે તેને સર્વિંગ બોલમાં સર્વ કરી લઈશું અને ઉપરથી થોડા ધાણા ભભરાવી લઈશું તો રેડી છે આ આપણી ફરાળી બટેકાની સૂકી ભાજી તો તમે પણ આ રેસીપીને એકવારથી જરૂર ટ્રાય કરજો તમને પણ આ રેસીપી ચોક્કસ ગમશે જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે તમને આ રેસીપી કેવી લાગી